નિભાવવાનો પણ મેં પ્રયત્ન કર્યો. પણ આ 10 વર્ષમાં રાજનીતિ અને સમાજ જીવનના ઉતાર ચઢાવમાં મારા જીવનમાં પણ ઘણા એવા પડાવો આવ્યા કે જે મેં ફાયદો થાય તો બીજાના ખાતે હોય અને આ વિસ્તારનું જેટલું નુકસાન થાય એ રાજેશ ચુડાસમાના ખાતે આવ્યું ને તો પણ મેં મારી છાતીમાં જીલે અને સહન કર્યું. આવાજ એટલા માટે કરું છું કે અહીંયા ફકરભાઈ પાલર બેઠા, એમણે કીધું કે આ વિસ્તારમાં ઘણે 3 ચૂંટણીઓની અગાઉની 2 ચૂંટણીમાં તાલાળા વિધાનસભામાં ઘણી બધી વાતો આવતી હતી, તેમ છતાં પણ તાલાળા વિધાનસભામાંથી મને 10 થી 11 ની લીડ બંને વખત મળી. આ વખત ક્યારે એ રાજનીતિ કરી નથી અને મારી ઓફિસે કોઈ પણ સમાજનો કર્મચારી આવ્યો હોય એને કોઈ પણ આગેવાનની ભલામણની જરૂર ન, મારે ઓફિસેથી એમને પત્ર મળી જાય અને એમની બદલી ગીર સોમનાથ જિલ્લામાં થઈ જાય, મારે ફોન કરવાની પણ જરૂર ના પડે. મારા પત્રની તાકાત એટલી છે કે એમને પોતાના વિસ્તારમાં આવવું હોય તો મારા પત્રથી અહીં આવી શકે. આવા અનેક કામો આ વિસ્તારના લોકોના માટે કર્યા, પણ મને જ્યારે ત્રીજી વખત આ વિસ્તારની સેવા કરવાની તક મળી, આ 10 વર્ષમાં તમને જે કોઈ પણ ખાટા ઓટકાર આવ્યા હોય એ એક પણ ખાટો ઓટકાર આવનારા સમયમાં નહીં આવવા દઉં, ભગવાન માધવરાયની સાક્ષી એ કહું. અને એ પણ કહું છું કે ભારતીય જનતા પાર્ટી હિસાબ કરે કે ના કરે, પણ હું આ 5 વર્ષમાં મને જે લડ્યા છે એમને મૂકવાનો નથી, એ પણ આ જાહેર મંત્રી પરથી કહું છું. આ 5 વર્ષ આ ગીર સોમનાથ જિલ્લાની રાજનીતિમાં આવનારા સમયમાં આપણે સૌએ સાથે મળી અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કે જેમણે 45 ડિગ્રી તાપમાન અનેક સમીકરણોની વચ્ચે અને લોકોની વચ્ચે જાય પોતાના સમાજની સામે પણ જાય અને જેમણે મારા માટે કામ કર્યું છે એ તમામ કાર્યકર્તાઓનો ફરી એક વખત અને હું આપ સૌનો આભાર માનું છું. આપ સૌએ મારું સન્માન કર્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. જય જય ગંગા. બોલો ભારત માતા કી. ભારત.